તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી રેસીપી આ છે, વધેલી રોટલીના પાતરા. તો તમને ગમે તો લાઈક કરી દેજો, મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો કેમ છો બધા, આગળ જણાવેલી રેસીપી જે તમે જોઈ છે એ તમને ખાતા જ બનાવીને જ ખાવાનું મન થઈ જાય એવી રેસીપી છે, કે તમે ભારા ઘડીએ બનાવ્યા કરશો અને બહારના પાતરા તો તમે ભૂલી જ જશો કે ચાલો આપણે બહારના પાત્રા લાવીને ખાઈએ, તો તમે સાવ ભૂલી જ જશો. કેમ કે તમે રોટલીના પાત્રા આટલા સરસ બનાવશો ને કે તમે બહારના પાત્રા સાવ ભૂલી જ જશો. તો ચાલો આપણે આ રેસીપી બનાવવાનું શરૂ કરી દઈએ. તો એના માટે મેં આ સવારની ત્રણ ચાર રોટલી વધેલી લઈ લીધી છે. જો આ રીતે ત્રણ ચાર રોટલી લઈ લીધી છે મેં, હવે આ મેં મસાલા લઈ લીધા છે. આ મેં ઝીણી સમારેલી આપણે મેથી છે, પછી કોથમરી છે, પછી ઘઉંનો લોટ લીધો છે અડધો કપ, અને એક કપ મેં ચણાનો લોટ લીધો છે. અને એમાં આમ વધારે આમ પડતું સરસ દેખાવ માટે આપણે એમાં તલ પણ લઈ લીધા છે. તો એક વાસણમાં આપણે બધી સામગ્રી ભેગી કરી લઈએ, ઘઉંનો લોટ પણ નાખી દઈએ, ચણાનો લોટ નાખી દીધો છે, તો થોડું મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. રોટલીમાં પણ મેં મીઠું નાખેલું જ છે. અને થોડું થોડું કરીને પાણી નાખીને આપણે એનો એક સરસ મજાનો ઘોલ તૈયાર કરી નાખીએ, સારી રીતે ફેંટી લઈએ. પાછું થોડું પાણી ઉમેરી દઈએ. સારી રીતે જો આ રીતે તમારે ઘોલ તૈયાર કરવાનો છે, થિકનેસ આની આવી જ હોવી જોઈએ. હવે આમાં તલ ઉમેરી દઈએ, બે ચમચી જેટલા છે, કોથમરી ઉમેરી દઈએ, મેથી ઉમેરી દઈએ, એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ, અડધી ચમચી હળદર ઉમેરી દઈએ, કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી ઉમેરી દઈએ, તીખું લાલ મરચું થોડું ઉમેરી દઈએ, અડધી ચમચી ખાંડ ઉમેરી દઈએ, અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ. તમે તીખું ઓછું ખાવું હોય તો તીખું મરચું સ્કીપ પણ કરી શકો છો, અને ખાંડ તમારે ખાટું મીઠું ખાવું હોય તો લીંબુ અને ખાંડ વધારી પણ શકો છો. તો આપણે આને હાથેથી સારી રીતે મિક્સ કરીને ફેંટી લઈએ. સારી રીતે ફેંટીને તૈયાર છે આપણું આ બેટર બની ગયું છે. હવે આપણે આને રોટલી પર પાથરી લેવાનું છે. તો રોટલી લઈ લીધી છે, ચમચીની મદદથી આપણે આને રોટલી પર સારી રીતે પાથરી દઈએ, જેમ કે આપણે પાતરા ઉપર પાથરતા હોઈએ છીએ એમ. બહુ જાડું પણ નહીં, બહુ પાતળું પણ નહીં, એવી રીતે આપણે સારી રીતે આખી રોટલીમાં આ મિશ્રણ પાથરી દઈએ. પાથરી લીધું છે, હવે બીજી રોટલીને પણ આપણે આ રીતે પાથરી લઈએ. અને આ રીતે જો વાળવાની છે, પાતરાની જેમ આપણે વાળતા હોય ને એ રીતે વાળી લેવાની છે. બીજી રોટલીને પણ આપણે આ રીતે પાથરીને ફેલાવી લઈએ. થઈ આ રીતે કરી નાખવાનું છે આપણે. આને પણ આ રીતે રોલ વાળી લઈએ. બીજી રોટલીનો પણ આ રીતે આપણે રોલ વાળીને તૈયાર કરી લઈએ. મેં આ ચાર રોટલીનો આ રીતે રોલ વાળી લીધો છે. પાણી મેં સ્ટીમ થવા મૂકી દીધેલું હતું. એક ડીશમાં આપણે આવી જાળીવાળી ડીશમાં આવી રીતે તેલ પાથરી દઈએ, જેથી કરીને રોટલી છે એ ચોંટી ન જાય ડીશમાં. તેલ લગાવી અને પછી એના ઉપર આપણે આ બધા સ્ટીમરમાં મૂકીને પછી એની ઉપર બધા આપણે રોટલીના જે પાતરા બનાવેલા છે એ રોલ વાળીને મૂકી દઈએ. આ રીતે મૂકી દીધા છે. હવે આને 10-15 મિનિટ સુધી ઢાંકીને એકદમ ધીમા તાપે થવા દઈએ. પહેલાં ફાસ્ટ ગેસે આપણે પાણી ગરમ કરી લેવાનું છે, પછી ધીમા તાપે થવા દેવાના છે. બહુ ફૂલ ગેસે કરશું તો બધું એકદમ ઉભરાય ને આમ ફેલાઈ જશે. તો આપણા જો પાત્રા આ રીતે રોલ બનીને તૈયાર છે પાત્રાના.
અને હવે ઠંડા પણ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે હવે આને કટ કરી લઈએ. ઉપરનો ભાગ પહેલાં આપણે એક બાજુ કાઢીને મૂકી દઈએ. આપણે આ રીતે પાતરાના ટુકડા કરી લઈએ. તમે જોઈ શકો છો આપણે આ રીતે ટુકડા કરી લઈએ. તો તમે જોઈ શકો છો બહુ જાડા નહીં અને બહુ પાતળા પણ નહીં. અને આ રીતે પાતરાનું એકદમ અંદરથી તમે જોઈ શકો છો, એકદમ અંદરથી પણ એકદમ સરસ પાકી ગયું છે. તો આપણા પાતરાના ટુકડા કટ કરીને તૈયાર છે. તો આપણે એને એકદમ ગરમ તેલમાં આપણે એને ફ્રાય કરવાના છે. પહેલાં ધીમો તાપ મેં રાખ્યો હતો, હવે તેલ આ પાતરા નાખી દીધા પછી ગેસ ફાસ્ટ કરવાનો છે. અને ફાસ્ટ ગેસે આપણે 3-4 મિનિટ સુધીમાં આપણે આને ફ્રાય કરી લઈએ. થોડા થોડા કરી નાખશું, બધા એકસાથે નહીં નાખીએ. આને એકદમ હળવા હાથે થોડી થોડી વાર પલટાવતા રહીશું. એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય. જો આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આને આપણે ઉતારી લઈએ. આ રીતે તમારે કરવાના છે, એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એવા. હવે આપણે બીજા પણ નાખી દઈએ. એને પણ આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું. એનો પણ કલર આ રીતે એકદમ બ્રાઉન જેવો થઈ ગયો છે. તો આપણા આ પાત્રા બનીને તૈયાર છે. તમને કટ કરીને પણ બતાવી દઉં છું, જોઈ શકો છો. આ રાત્રે મેં રેસીપી બનાવી છે એટલે થોડુંક દેખાવામાં પેલું લાગે છે, પણ ખાવામાં અને દેખાવામાં તો એકદમ એટલા સરસ લાગે છે ને કે તમે બહારના પાત્ર તો સાવ જ ખાવાનું ભૂલી જશો એટલા. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરી દેજો. મારી ચેનલ ઉપર હોય, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ટ્રીક અને ટિપ્સ એટલી યાદ રાખવાની છે કે મેં જે આગળ જણાવ્યું અને મેં જે રીતે યુઝ કર્યું, અને તમે પણ ઘરમાં રહેલી બધી જ વસ્તુથી આ રીતે બનાવી શકો છો. અને કદાચ તમારે કાંઈ પણ ઉમેરીને કરવું હોય તો વધારે સ્વાદિષ્ટ બનશે. અને તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.